You are very much welcome in the program of launching of re-exhibition and apna felicitation of woman achiever 11x5 program. Her story. And dignitaries on the dais, of the dais. Apna chamber na ji apna atyare chief guest bolave che Rupal ben. All dignitaries, ladies wing member and ladies and gentlemen. ફ્રેન્ડ્સ, મને બે દિવસ પહેલાં થોડો એક ફોન આવેલો હતો. એમણે કીધું કે આ તમે ફેલિસિટેશનનો આ કાર્યક્રમ કરેલો છે તો મહિલા દિવસને દિવસે કેમ નહીં થાય. તો મને એવું થયું, મેં એમને એવું કીધું કે મહિલા દિવસ તમારા માટે રોજ જ હોય છે. શક્તિ શક્તિ જે દિવસ કહેવાય તે મહિલા દિવસ કહેવાય. અને મહિલા જો મહિલાનું ફેલિસિટેશન કરે તો એનાથી વધુ મહિલા દિવસ બીજો કયો? ઘર હોય કે બહાર હોય, ઘરમાં પણ જો એક મહિલા એકનું વેલકમ કરે, એકને ફેલિસિટેટ કરે કે કોઈકને એને સન્માન આપે તો એ જ મહિલા દિવસ. તો આજે મહિલા દિવસ નિમિત્તે હું આ પ્રોગ્રામમાં વેલકમ એડ્રેસ કરવા માટે શ્રી પીએમ શાહજીને, SGCCI પ્રેસિડેન્ટ પીએમ શાહજીને વિનંતી કરીશ. వెరీ ఇన్స్ట్రక్టెడ్ మన వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎక్రోగా శిలాబెన్, స్వాతిబెన్, చికన్భాయ్, విజయ్భాయ్, ఆశాబెన్, ఉషాబెన్, చంద్రికాబెన్ અને આ સભાગૃહમાં ઉપસ્થિત જેઓનું આપણે સન્માન કરવાના છે તેવી વિશિષ્ટ નારીઓ. તો આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ચેમ્બર ઓફ કોમર્સની લીડરશીપ સાથે અમને પણ આવું બહુમાન કરવાની મોકો મળશે. આપણે અત્યારના આપણે એવું માનીએ છીએ કે નારી શક્તિ છે ને આ તો બધી વાત કરીએ છીએ, પરંતુ આપણે વેદકાળથી જ જ્યારે સ્ત્રીનું મહત્ત્વ ખૂબ જ હતું અને કોઈપણ વ્યક્તિના ઘડતરમાં શરૂઆત એની માથી જ થતી હોય છે અને એ આપણે ઘણા બધા વર્ષોથી ભૂલી ગયા હતા અને ભૂલી ગયા હતા એટલે જ આપણે આવું નારીનું સન્માન કરવું પડે છે. બાકી હું એવું માનું છું કે જ્યારે અસલના જમાનામાં સ્ત્રીઓને એની મા તરીકે જ્યારે જે માન આપવામાં આવતું હતું તે ખૂબ જ ઊંચું હતું. સવારના ઉઠીને સૌ પ્રથમ માના ચરણ સ્પર્શ કરતા હતા, આજે ભૂલાઈ ગયું છે. અને ભૂલાઈ ગઈ વસ્તુને કારણે જ આપણે હવે અત્યારના જેમ આપણે વુમન્સ ડે કે ફાધર્સ ડે એવું જે ફોરેનમાં બધું ઉજવીએ છીએ એવું હવે આ ઉજવતા થઈ ગયા છે. મિત્રો, ઇટ ઇઝ ઓલવેઝ બેટર લેટ ધેન નેવર એવું આપણે કહેવાય. આપણે આ સારું કામ આજે કરવા જઈ રહ્યા છીએ એટલે મારે કોઈ એની પર ટિપ્પણી નથી કરવી, કોઈ ટીકા નથી કર્યું. આપણે સારું કામ કરવા જઈ રહ્યા છીએ એક આનંદની વાત છે. મિત્રો, જે આપણે સ્ત્રીઓનું અહીંયા આજે સન્માન કરવાના છીએ તેઓ ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે. એ લોકોની જે ઊંચી ઊંચેરા માનવીની જે વાત કરીએ તેવી એ લોકોની પ્રતિષ્ઠા ખૂબ ઊંચી છે. જેની પ્રતિષ્ઠા ખૂબ ઊંચી હોય તેને આપણે પકડવા પડે છે અને એ પકડવાનું કામ અમારી લેડીઝ વિંગે આજે કર્યું છે એનો ખૂબ આનંદ છે. કારણ કે એ લોકોને આજે અહીંયા બોલાવી અને એ લોકો જે સન્માન થશે એ એવોનું સન્માન નથી, એ અમારું સન્માન છે. કારણ કે એઓના સન્માન થકી જ આપણે ઊંચા થઈશું એવું હું ચોક્કસ માનું છું. આ બધાને, તમારે બધાને અહીંયા હું આવકારું છું અને આજનો એ દિવસ ખૂબ જ મંગળમય બને અને આપણે બધા આ દિવસે ખૂબ યાદ કરીએ એવી ઈચ્છા સાથે રહ્યું છું. થેન્ક યુ. આજના આપણા ચીફ ગેસ્ટ રૂપલબેન શાહ સાંસ્કૃતિક કમિટીના ચેરમેન છે અને આપ એમનાથી સૌ વાકેફ જ છો. રૂપલબેન વિશે એટલું કહી શકાય કે એમનું ડેડિકેશન એ ભાજપમાં ખૂબ જ અગ્રણીય સ્થાને છે અને ખૂબ જ સ્ત્રીઓને પણ ખૂબ પ્રોત્સાહિત કરે છે. તેઓ નારી સંરક્ષણ ગૃહમાં ઘણા વર્ષોથી સેવા બજાવી ચૂક્યા છે અને નારી સંરક્ષણ ગૃહને એક ગરિમા પ્રદાન કરી છે. કોર્પોરેટર તરીકે 2005માં તેઓએ સેવા બજાવી હતી. ચેરપર્સન સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન તરીકે તેઓએ સેવા બજાવી હતી. યુપી નગર સખી મંડળમાં તેઓ અધ્યક્ષતા રહી ચૂક્યા છે. પ્રયાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી તરીકે સેવા બજાવે છે.
એવા બહુમુખી પ્રતિભાશાળી રૂપલબેનને અહીં આપણે આવકારીએ છીએ. તો આઈ રિક્વેસ્ટ ચેમ્બર પ્રેસિડેન્ટ પીએમ શાહ એન્ડ ચેરપર્સન લેડીઝ વિંગ ચેરપર્સન શીલાબેન અગ્રવાલ, પ્લીઝ ફ્લોરલ વેલકમ ટુ હર એન્ડ ગીવ અ મોમેન્ટો ટુ હર. Thank you, Mr. President. Thank you, Rupal Ben. Program ne apne agar vadhari about the program vishe amara ladies wing na sauthi vadu dhagas apnara ane darek vakhate amari sathe j rehnar eva amara ladies wing na chairperson Srimati Sheila Agrawal ne vinanti karu. પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, આજના અતિથિ તેમજ સંસ્કૃતિક સમિતિના ચેરપર્સન રૂપલભાઈ, અહીં જુદા જુદા ક્ષેત્રમાંથી આવેલા 11 નારીઓ તો બહેનો, મંચ પર બિરાજેલા અન્ય મહાનુભાવો, સજ્જનો, સદનારીઓ, લેડીઝ વિંગની બહેનો તેમજ પત્રકાર મિત્રો, આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત છે. આજે આપણા માટે ખૂબ જ આનંદનો દિવસ છે કે જુદા જુદા ક્ષેત્રોમાં પોતાની સેવા આપેલી 11 બહેનોને આપણે સન્માન કરી રહ્યા છીએ. ડૉક્ટર માલતીબેન, ડૉક્ટર ગીતાબેન, જાગૃતિબેન, દક્ષાબેન, અસ્મિતાબેન, તૃપ્તિબેન, મનીષાબેન, પૂજાબેન, સીમાબેન, મીનાક્ષીબેન રખાડ્યા, કૃષ્ણાબેન, આ સૌ બહેનોએ પોતપોતાના ક્ષેત્રમાં યોગદાન ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. આપણે સૌ એમાંથી પ્રેરણા મેળવીએ. આજના અતિથિ રૂપાબેન પોતાનો કિંમતી સમય આપીને અમને જે સહકાર આપ્યો તે માટે હું તેમને ખૂબ જ આભારી છું. તેમજ આ બધી બહેનોએ પણ પોતાને અહીં આવી સમય અમારા આમંત્રણ સ્વીકાર્યું તે બદલ તેમના પણ અમે ખૂબ આભારી છીએ. હું આપ સૌનો સહકાર હંમેશા અમને મળતો રહેશે એવી આશા છે. આજે વીનું ઉદ્ઘાટન છે અને બહેનો મોટી સંખ્યામાં ભાગ લે એવી અમને આશા છે. આભાર. થેન્ક યુ. વીનું આપણે લોન્ચિંગ કરી રહ્યા છીએ. વી એક્ઝિબિશન એટલે વુમન આન્ટરપ્રિન્યોર એક્ઝિબિશન, એનું આપણે લોન્ચિંગ કરી રહ્યા છીએ. એ પહેલાં થોડી માહિતી આપણે વિજયભાઈ મેવાવાલા કે જેઓ એક્ઝિબિશન ચેરમેન છે એમની પાસેથી આપણે લઈ લઈએ. પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી રૂપલબેન, ડાયરેક્ટરબેન, અત્યારે અનુભવ અને આપ સર્વે આમંત્રિતો અને અહીં પધારેલા અમારા ઇન્વાઇટીસ. પ્રથમ તો આ વીનું લોન્ચિંગ ફર્સ્ટ ટાઈમ થાય છે આટલા વર્ષોમાં ચેમ્બરના ઇતિહાસમાં, અને એ કરવા માટે ઇન્સ્પાયર કરવામાં હું આ સબ એક્ઝિબિટર જે સ્ટોલ લીધા છે તે લોકોનો આભાર માનું છું. કારણ કે ફર્સ્ટ ટાઈમ અમે વીમાં આટલા એક્ઝિબિશનના આટલા દિવસો પહેલાં બુકિંગ સારું એવું મેળવી શક્યા છીએ. લગભગ કાલે સુધી 50 સ્ટોલ બુક થયા હતા, આજે બીજા 4 સ્ટોલનું બુકિંગ આવ્યું છે, એટલે લગભગ 54 સ્ટોલ બુક થઈ ગયા છે અમારા. અને હજુ પૂરો એક મહિનો, 24 તારીખ એટલે આવતી 24 તારીખથી એક્ઝિબિશન છે ને, હજુ પૂરો એક મહિનો બાકી છે, લગભગ 14 સ્ટોલ બાકી છે બુક થવાના. અને ફર્સ્ટ ટાઈમ આ વીનું લોન્ચિંગ થયું છે અને એમાં આપ સર્વેનો સાથ સહકાર રહ્યો છે અને અગાઉ પણ આપતા રહેશો એવી અમે આશા રાખીએ છીએ. વીમા હવે આગળ અમે શું ફેસિલિટીઝ, અમે મીડિયામાં, સોશિયલ મીડિયામાં ને એને બનતી દરેક જ વીને લગતી જે એડવર્ટાઇઝમેન્ટ છે તે તમારી ત્યાં અહીંયા ગ્રાહકો આવી શકે અને આપણે ક્રાઉડ કુલિંગ કરી શકીએ એના માટે અમે દરેક વ્યવસ્થા અમે કરીશું. ચેમ્બર તરફથી કરવામાં આવશે અને અગાઉ જે વીમા કરવાના હોઈએ અને જે કંઈ ફેસિલિટીઝ છે તે બાબતે આપણે સ્વાતિબેન વધુમાં જણાવશે. આભાર. વી એક્ઝિબિશન એટલે મહિલાઓ દ્વારા સાહસિક મહિલાઓની પ્રગતિ માટે કરવામાં આવતું એક્ઝિબિશન સતત ઘણા વર્ષોથી યોજાઈ રહ્યું છે.
અને તેમાં ઉત્તરોત્તર નવા પરિમાણોનો સમાવેશ થતો રહ્યો છે. આ વર્ષે એક્ઝિબિશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ, આર્ટિફેક્ટ જ્વેલરી, ફેશન એન્ડ ફિટનેસ ઇક્વિપમેન્ટ, ઇન્ટિરિયર ડિઝાઇન્સ આઇટમ, સ્કીન હેલ્થ પ્રોડક્ટ, ચોકલેટના બુકે બનાવે છે, ચોકલેટની જે બધી અત્યારે નવીનતર બધી આઇટમ બની છે તે એના બધા સ્ટોલ અને નીટ નવા સ્ટોલ, બેન્કિંગ અને જે LIC એવા ટાઈપના ઘણા બધા સ્ટોલ્સનું આકર્ષણ રહેશે. અને મહિલા ફેલિસિટેશનના દિવસે એક્ઝિબિશનનું લોન્ચિંગ આપણે વિધિવત કરીએ એના માટે અહીં ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કે તેઓ આનું લોન્ચિંગ કરે. ચીફ ગેસ્ટ રૂપલબેનને વિનંતી અને બીજા બધા ડિગ્નેટરીઝ આપણે વિના લોન્ચિંગ માટે આગળ આવીએ. વી નું જે 3 વર્ષથી જે સક્સેસ થઈ રહ્યું છે તેમાં અમારા એક્ઝિક્યુટિવ કોર કમિટી મેમ્બર ડૉક્ટર વંદના ભટ્ટાચાર્યનો બહુ જ મોટો ફાળો છે. એમને રિક્વેસ્ટ છે કે તેઓ પણ આ લોન્ચિંગમાં જોડાય. લોન્ચિંગ એટલે કોઈ પણ સંસ્થાએ નક્કી કરેલ ધ્યેયની પરિપૂર્ણતાની દિશામાં જ્યારે આગળ વધી રહ્યા હોય ત્યારેની પહેલી શરૂઆત. આ લોન્ચિંગ દ્વારા સમાજને એવો સંદેશ પહોંચાડવા માંગતા હોઈએ છીએ કે અમુક કાર્યક્રમને કે પ્રોજેક્ટને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ, અમે સમર્થ છીએ, સક્ષમ છીએ. આ વીનું એક્ઝિબિશન નેક્સ્ટ મંથ 24, 25, and 26 રોજ યોજાવાનું છે. સ્ટોલનું બુકિંગ હજી ચાલુ જ છે. આ એક્ઝિબિશન ચેમ્બર ઓફ કોમર્સના મહિલા સશક્તિકરણ માટે છે અને એની સફળતા માટે ચેમ્બર નફા નુકસાનનો વિચાર કરતી નથી. અમારા પ્રેસિડેન્ટ અને બધા ડિગ્નેટરીઝ જે અહીંયા આગળ બેઠા છે ઓફિસ બેરર્સ, એમનો અમને જબરજસ્ત સહકાર મળી રહ્યો છે આ એક્ઝિબિશનને સફળ કરવા માટે. તો આપ સૌની અહીં બેઠેલા વિનંતી કે આપના ફ્રેન્ડ્સ કે એને એક્ઝિબિશન વિઝિટ કરવા માટેનું પણ કહેવાય અને એક્ઝિબિશનમાં જો તમારે પાર્ટિસિપેટ થવું હોય તો હજી બુકિંગ ચાલુ છે. તો આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ અને હવે ડિગ્નેટરીઝને વિનંતી કે ફેલિસિટેશન માટે આગળ આવી જવા વિનંતી કે આપણે મહિલાઓનું ફેલિસિટેશન જે આપણા અચીવર્સ છે, વુમન અચીવર્સ છે, એનું આપણે ફેલિસિટેશન કરીએ. સોરી, એ પહેલાં આપણે ચીફ ગેસ્ટ રૂપલબેનને આપણે 2 શબ્દ કહેવા વિનંતી આ પ્રોગ્રામ વિશે અને અમારા ફેલિસિટેશનના મહિલાઓના ફેલિસિટેશન. માનનીય પ્રેસિડેન્ટ ડીઆર શાહ સાહેબ, શીલાબેન, વિજયભાઈ, માનનીય ડાયર્સ, સામે બેઠેલા મારા મિત્રો, બધાના જ નામ લઈ શકાય એટલા બધા મિત્રો અહીંયા બેઠેલા છે. માનસીબેન, મનીષા, અમીબેન, વંદનાબેન, રોમા, સોનલ, કહેવાય ને કે બધાને નામ લઈ શકાય એ રીતે ઓળખીએ છે. તમારી જેમ જ સામે બેસતા હતા પણ ચેમ્બરે જે પ્રગતિ કરી છે એ પ્રગતિના અમે પણ ભાગીદાર છે. કારણ કે ચેમ્બર નીચે વીનું આયોજન કરતી હતી, નાના નાના સ્ટોલ્સ લગાવતા હતા, ત્યારે જગ્યા નહીં હતી, ત્યારે ચેમ્બરે ખૂબ મોટી જગ્યા લીધી અને એમાં એ લોકો સ્ટોલ્સ લગતા હતા, સરકારને પણ સ્ટોલ આપતા હતા. એ બધી મહિલાઓને પણ પગ પર ઊભા રહેવા માટે ચેમ્બરે ખૂબ મહેનત કરી છે. અને આજે જ્યારે વીનું અહીંયા આગળ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે મેં પ્રેસિડેન્ટને પૂછ્યું હતું કે બેન એકદમ સ્ટોલ બુક થઈ ગયા છે, એ તો 2 દિવસ પહેલાં આપણે પૂછવું પડે કે ભાઈ સ્ટોલ જોઈએ છે કે નહીં. આ એમની પ્રગતિ જ છે. તો આપણે આપણા પ્રેસિડેન્ટ માટે જોરદાર તાલીઓ પાડશું કે એમણે ખૂબ મહેનત કરી છે. ચેમ્બર હંમેશા આગળ રહ્યું છે, પછી સુરત મહાનગરપાલિકા સાથે હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, અથવા તો કહેવાય કે રોજગાર ભરતી મેળા હોય. આમાંથી ખબર નથી મને કેટલા બધા જતા હશે, પણ અહીંયા જેટલા ડાયસ્પર ભાઈઓ બેઠા છે એ ખૂબ મહેનત કરતા હોય છે. જ્યારે ગરીબ કલ્યાણ મેળા અને જ્યારે રોજગારી ભરતી મેળા થાય છે ત્યારે ચેમ્બર
જેની દીકરા અથવા દીકરીઓને જ્યારે ભણી લીધા બાદ જોબ નથી મળતી, એનું ખૂબ સુંદર આયોજન એ લોકો કરે છે. અને ત્યારે એ લોકો જે આયોજન કરે છે સ્ટોલ લગાવવાના, સ્ટોલની અંદર કેવી રીતે દીકરા દીકરીઓને ત્યાં આગળ નોકરી મળે અને એની સાથે સુરત મહાનગરપાલિકા એમાં જોડાય છે. પણ કામગીરી બધી ચેમ્બરની અંદર કારણ કે ચેમ્બર પાસે જે ડેટા છે સુરત મહાનગરપાલિકા પાસે પણ નહીં હોય. અને એ જ્યારે મેળો કરે છે ત્યારે મારી એવી વીએમ અગ્રવાલ સાહેબને વિનંતી છે કે તમે પણ અને બધી અહીંયાની બહેનોને પણ ત્યાં બોલાવો સ્ટોલ પર, એ જોવે કે રોજગાર માટેના તમે કેટલી મહેનત કરો છો. અને એ જે સ્ટોલ લાગે છે ત્યાં આઈટીથી માંડીને નોકરી માટેને કઈક સ્ટોલ્સ હોય છે. અને ચેમ્બરની લેડીઝ વિંગ તો એટલી બધી પાવરફુલ છે, જેટલા પણ પ્રેસિડેન્ટ નૈનાબેનનું હમણાં જોઈ નૈનાબેનને, એટલે અહીંયા જેટલા પણ પાંચ પ્રેસિડેન્ટ સાથે મેં કામ કર્યું છે એ લોકો મને બહુ દિલથી આવકારી છે. મારી પાસે અડધો હતો કે નહીં હતો પણ ચેમ્બરે હંમેશા મને આવકારી છે. અને આ ચેમ્બરની લાગણીથી આજે અમે અહીંયા પહોંચેલા છે કે એમને જ્યારે અમને એ પ્રમાણે ડિગ્નિટી આપી કે ખૂબ સુંદર કામ કરે છે. અને માન્ય વડાપ્રધાન હંમેશા કહેતા કે બહેનો જ મીડિયા છે અને આ ચેમ્બર મારા માટે બહુ મોટી મીડિયા બની એવું કહેવાય, કારણ કે હંમેશા કોઈ પણ પ્રોગ્રામમાં હોય તો અમને બોલાવે, અમને માન સન્માન આપે. અને 10 વર્ષ એક ગોલ નક્કી કરેલો હતો કે ગમે તેમ કરીને પણ આગળ પહોંચવું, પણ 10 વર્ષ કશું જ નહીં આપ્યું. ત્યારે અમે વડાપ્રધાન પાસે ગયેલા હતા અને સાહેબને કીધું હતું, ત્યાં તો વડાપ્રધાન ત્યાં તો સીએમ હતા, ત્યારે વડાપ્રધાને અમને એમ કીધું કેમ કે કામ કરતી વ્યક્તિઓને એમ કે અડધાની જરૂરત નથી હોતી. મને એક હંમેશા નરેન્દ્રભાઈ કંઈક હંમેશા નવું જ કરતા હોય છે કે મારે નો રિપીટેશન ફોર્મ્યુલો અપનાવવાનો હતો અને એમને તમને ટિકિટ નથી આપી. અમને 2006 અમને કોઈને ટિકિટ નહીં આપી, જે રીતે આપણા સાંસદ દર્શાવેલ છે એમને પણ નથી આપી, મને પણ નથી આપી, એવી રીતે ઘણી છે. પણ નરેન્દ્રભાઈ જ્યારે અમે ગયા ને હું દર્શાવેલને ત્યારે એમ કીધું હતું કે તમે કામ કરશો તો તમને કોઈ ઘરે નહીં બેસાડી શકે, એ વાત આજે યાદ છે. તો આજે આપણા સાંસદ પણ 10 વર્ષ પછી કહેવાય, પણ 10 વર્ષથી આજે સાંસદ છે. આજે અમે પણ પાછા રિપીટ થઈને કોર્પોરેટર બન્યા, પાછા ચેરમેન બન્યા. એ કહેવાનું મતલબ કે તમારો ગોલ નક્કી હોય છે ત્યારે તમને કોઈ રોકી નથી શકતું. પણ અહીંયા જેટલા પણ ડિગ્નિટી બેઠેલા છે જેનું આજે સન્માન થવાનું છે, ખૂબ પોતપોતાની ફિલ્ડમાં આગળ છે. ભારતીબેનથી લઈ લો, એમની 31st ક્લબ ચાલે છે, મનીષા જે બુક અલગ બધા જ ફિલ્ડમાં છે. પણ જો આપણે આ બધી મહિલાઓ ભેગી થઈને જો કંઈક બીજું કરશું, મેં હમણાં એવું પણ વિચાર્યું હતું કે જેટલી પણ એવોર્ડ વિનર મહિલાઓ હોય એક દિવસ ભેગું થવું જોઈએ અને ભેગા થઈને કંઈક નવું સુરતને આપીએ એવું કરવું જોઈએ. કારણ કે આપણામાં બધામાં કંઈ ને કંઈ સ્કિલ ડેવલપમેન્ટ હોય જ છે, મારામાં કંઈ હોય તમારામાં કંઈ. સુરત મહાનગરપાલિકા સાથે જોડાયેલા હોઈએ અમે, એટલે અમારી પાસે વિવિધ યોજના હોય, માતા પિતા હોય, દત્તક વિધાન હોય, દીકરીને કંઈ ઘરેલું હિંસા થતા હોય એની હોય, ઘણી બધી એવી યોજનાઓ હતી હશે. એટલે સરકાર ઘણી બધી યોજનાઓ કરતી હશે ને એનો લાભ આપણે બીજાને હશે. ઘરનું ઘર આપણે આપણા ઘરેથી ચાલુ કરીએ, આપણી કામવાળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને સીએમના ક્વાર્ટર્સ અપાવડાવે તો એ તમારી લાઈફ ટાઈમ તમારું ઘર છોડીને જવાનું નથી. કારણ કે ઘણીવાર હસબેન્ડ નહીં હોય તો ચાલે, પણ કામવાળી નહીં હોય તો નહીં ચાલે. આ પરિસ્થિતિ અત્યારના થઈ ગઈ છે, આ વાત હકીકત છે. એમાં કંઈ બહેનો અસાજ્યું નથી, એવું મારું પણ હોય. જો મારે હવે આજે અહીંયા આવવાનું હતું તો મારે ઘર સંસાર મૂકીને જ આવવો પડે, તો મને એમ થશે કે હવે 4 વાગે ઉઠશે રજાના દિવસમાં, ચા કોણ પીવડાવશે, એની ચિંતા બધી જ બહેનોને હોય છે. પણ આ ચિંતામાંથી આજે અહીંયા પહોંચ્યા છે, ઘર સંસાર ચલાવું, ફેમિલી સાથે રહેવું અને પછી કામ કરવું, એ મહિલાઓ માટે ભાઈઓને જે સંભાળે છે. એવું નથી ભાઈઓને પણ તકલીફ પડતી હોય છે, પણ માતાઓને ને દીકરીઓને સૌથી વધારે તકલીફ પડતી હોય. આટલી જ્યારે ફાસ્ટ યુગમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, 4 જણા ઘરમાં બેઠા હોય, પતિ પત્ની દીકરા દીકરી તો 4:40 હાથમાં ફોન હોય, આ વાત સ્વીકારવી જોઈએ. અને હમણાં મેં થોડા દિવસ પહેલાં ફેસબુકનું વાંચ્યું હતું કે ભાઈ તમારું પેજ કોઈ હાઈ નહીં કરી જાય, એના માટે તમે કંઈ બટન દબાવો તો તમને ખબર પડે કે તમારું પેજ સેફ છે. નિખિલભાઈ આમાં બહુ માહિત છે, નિખિલભાઈ એટલે કહેવાય કે નામ લઈ શકાય એટલા બધા વ્યક્તિ છે. પોતપોતાની ડિગ્નિટીઝ અલગ અલગ છે, ખૂબ સુંદર કામ કર્યું છે. પણ મને મહાન બનાવીને અહીંયા આજે એવોર્ડ માટે બોલાય, અહીંયા બીજા એવોર્ડ આપવા માટે બેસી શકે એવી ક્ષમતા પણ ધરાવે છે અને આ ખુરશીના લાયક છે. પણ ચેમ્બરે હંમેશા લાગણી રાખી છે, ચેમ્બર ખૂબ પ્રગતિ કરે છે, કોઈ પણ પથ્ય હોય સુરત મહાનગરપાલિકા સાથે રહેલી છે,
સોનલે જેમ કીધું એ મારી સાથે બીજેપીમાં સાથે હતી અને આજે એને સોશિયલ કામ કરતા જોઈને ખૂબ આનંદ થયો. આપણે શીલાબેનની વાત કરતા અમે બંને ખીતીમાં હતા સાથે, પણ જ્યારે એક જગ્યા પર આવ્યા ત્યારે અમે નીકળી ગયા. શીલાબેન તો હજુ ખીતીમાં. એવા લોકો છે તે અમારી સાથે છે. શીલાબેનને અમે બધા મિત્ર હતા. એમનો ફોન આવ્યો, મને કેમ કાર્ડ મોકલ્યો. મેં કીધું ભાઈ વોટ્સઅપ પણ મોકલી દે, હું કામ ટાઈમ બગાડું તમારે, હું આવી જ જઈશ. કારણ કે ચેમ્બર મારું જ છે. જ્યારે આપણે પણ આવું કશું વિચારશું ને, જ્યારે આપણી ડિગ્નિટી તો છે, બધાને ડિગ્નિટી છે એવું નથી, પણ તમે એને એમ કહેશો કે મારા ઘરે આવે ને મને કાર્ડ આપી જાય ને એનો ટાઈમ બચાવવો હોય અને એ બે વધારે કામ સારા કરી શકે, એના માટે આપણે હવે વોટ્સઅપ પર કાર્ડ મંગાવી દેવા જોઈએ, મેલ કરી દેવો જોઈએ. અને મેં કાર્ડની ચોખ્ખી જ ના પાડી હતી. મેં તો બેન આવી જઈશ. કેટલા બધાનો ફોન આવ્યો, સોનલનો ભાઈ હતો, અમનો પણ આવેલો હતો, એટલે કહેવાય છે કે અમી અમી બેન બધાના જ ફોન આવ્યા. પણ મેં ના પાડી હતી કે ના બેન મને કાર્ડની હું આવી જઈશ. અને સુરત મહાનગરપાલિકા ખૂબ સુંદર કામ કર્યું છે. કાલે ખૂબ મોટું કામ કરવાનું છે. જળકુંભી આ બધાને જ ખબર હશે કે જળકુંભી સુરત માટે ને તાપી માતાના તટ પર જ આપણે અહીંયા ઉભેલા છે ત્યારે એ જળકુંભીને કાઢવા માટે સુરત મહાનગરપાલિકા ને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સૌ એનજીઓ સૌ સંસ્થાઓ જોડાવાની છે. કાલે સવારે 9 વાગ્યાથી જળકુંભી કાઢવાનો કાર્યક્રમ 6 એપ્રિલ સુધી ચાલશે. તેમાં યથાશક્તિ આપ સૌ પણ જોડાઓ. અને આપણે એવું નથી કે જળકુંભી આપણાથી નીકળે, આપણાથી નીકળવાની નથી, તે મેન્યુઅલ મશીનથી કે એમ તેમ જ નીકળવાનું છે. પણ ફૂલને પણ ફૂલની પાંખડીને પણ મદદ કરી શકીએ, જે ત્યાં સ્વયંસેવકો હશે અને પાણીની વ્યવસ્થા, બિસ્કીટની વ્યવસ્થા, અથવા એમના હાથ ગંદા હોય તો આપણે હાથ ધોવડાવીએ, એ પણ એક ફૂલનું કામ છે. અને તાપી માતા જ્યારે આપણે બધાને આટલા તંદુરસ્ત રાખતી હોય, અહીંયા પૂર આવ્યું, પ્લેગ આવ્યું, કંઈ પણ આવ્યું ને આપણે એમાંથી જે ઊભા થઈ ગયા છે, તો મારી ખાસ વિનંતી છે 25 થી 6, 12 થી સવારે 9 થી 12 ને 3:30 થી 7 જેમ અનુભવ જોવા પણ જાઓ એક વાર કે આપણે આ જળકુંભીથી કેટલું ખરાબ પાણી આપણને આવતું હોય છે. અને સવારના 6 વાગ્યામાં 5 વાગ્યામાં અમને ફોન કરે કે બેન આજે પાણી નથી આવ્યું, 10 મિનિટ તમારે પાણી નહીં આવે તો આપણે ઊંચા નીચા થઈ જાય. તો આપણે જળકુંભીને ખાલી જોવા જજો. હું તો એમ કહેતી જ નથી કે કામ કરવા આવજો, અમે તો કરવાના જ છે, અમારે તો ફરજમાં આવે છે. પણ તમે જોવા જજો કે એની જે એક કડી હોય અને તમે સવારે જાઓ તો પાછી આખી ચાદર ફેલાઈ જાય એ રીતની જળકુંભી થતી હોય છે. તો સૌ મિત્રોને મોટી સંખ્યામાં મારું અહેવાલ છે કે જોડાવું જોઈએ ને આપ સૌ જોડાવશો એવી મને આશા છે. કારણ કે ચેમ્બર હંમેશા અગ્રસર રહેલું છે અને આપણે જે મને અહીંયા બોલાવી અને આપ સૌને મળવાનો જે તક આપ્યો તે બદલ ચેમ્બરના પ્રેસિડેન્ટ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માટે કે વંદે માતરમ. कवियों के कविता में श्रृंगार है नारी, सृष्टि की सर्वश्रेष्ठ रचना में निरंकार है नारी, मातृरूपी शक्ति का अलंकार है नारी, जननी स्वरचयिता सबका अभिमान है नारी. तो आज आपणे जे 11 बहनों ने विदावना छे तो हूँ स्वातिबेन ने विनती करीश के बधी बहनों नाम बोले अने एमने SGCCI तरफ थी बिरदावे. आई रिक्वेस्ट ऑल डिग्निटरीज टू प्लीज कम फॉरवर्ड अने પ્લીઝ કમ ફોરવર્ડ. અહીંયા આગળ બધા આવી જઈએ આપણે અને દરેક ફેલિસિટેશન માટે બોલો. ત્યાંની કોઈ પણ બેન એમને નહીં જાણતી હોય એવું નહીં બનશે એવા ડૉક્ટર માલતીબેન કે તેઓ સફળ ગાયનેકોલોજિસ્ટ છે અને 35+ ક્લબના એ ફાઉન્ડર છે. તો એમનું ફેલિસિટેશન પ્રેસિડેન્ટના હસ્તે થશે. અને આપણા ચીફ ગેસ્ટ અને ચીફ ગેસ્ટ અને અમારા લેડીઝ વિંગના ચેરપર્સન અને બધા ડિગ્નેટરી સાથે જોડાશે. થેન્ક યુ સો મચ. બધા પ્લીઝ સાહેબને બહુ સુંદર કામ કરી રહ્યા છે. 35+ નું જે ક્લાસ ચલાવી રહ્યા છે તે સહેલું નથી. 400 લેડીઝને ભેગી કરવી એવું અઘરું કામ છે. બી થેન્ક યુ માલતીબેન, થેન્ક યુ સો મચ. ડૉક્ટર મીનાબેન માંડલેવાલા અમારા 5 ચેરપર્સન અને ફિઝિયોથેરાપિસ્ટ, 50 વર્ષના અનુભવી
જે ફિલ્ડની અંદર 3-4 વર્ષ ફિઝિયોથેરાપિસ્ટ કામ કરી અને બંધ થઈ જાય છે તેમાં તેમણે 50 વર્ષ કાઢ્યા છે. તેમનું આજે નારી ગૌરવ સન્માનથી એમને નવાજવામાં આવે છે. તાળીઓના ગરગડા એમને વધારી દેવાય. થેન્ક યુ સો મચ. હા, એમનું ઇન્ટ્રોડક્શન એ બધું તો જ્યારે એમની સ્પીચ થશે હર સ્ટોરીમાં ત્યારે આપણે લઈશું જ. અત્યારે આપણે પહેલાં ફેલિસિટેશન લઈ લઈએ, ત્યારબાદ એમની ઇન્ટ્રોડક્શન અને એમનું એમની હર સ્ટોરી, એમના પોતાના પ્રસંગો અને એમને પોતે કેવી રીતના સક્સેસ થયા છે તે જરૂરથી આપણે સાંભળીશું. બધાએ વેઇટ કરવાનું છે. સાથે ગ્રુપ ફોટોગ્રાફ પણ પછી થશે બધાનું હર સ્ટોરી પતી ગયા પછી. આપણે હવે એક જે સોસાયટી છે, ટ્રસ્ટ કહેવાય એને, શારદા મહિલા વિકાસ સોસાયટી, એના જે અત્યારે જેની સાથે કામ કરી રહ્યા છે તેવા જાગૃતિબેન, શોભાબેન અને ડૉક્ટર અમી યાજ્ઞિક, કે તેઓ ત્રણ અહીંયા આગળ આવી અને આ સન્માન, નારી ગૌરવ સન્માન સ્વીકાર્યું. પ્લીઝ જાગૃતિબેન, પ્લીઝ કમ. એક રિક્વેસ્ટ કરવાની, શોભાબેન અમારી સાથે નથી અને જે અમે આ સન્માન લઈ રહ્યા છે તે અમારી ટીમના હિસાબે. હા, તો આખી ટીમને, ટીમને સ્ટેજ પર આવવા વિનંતી અને નારી ગૌરવ સન્માન સ્વીકારવા માટે એમને વિનંતી. એકચ્યુઅલી શારદા મહિલા વિકાસ સોસાયટી બહુ સુંદર કામ કરી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સે લેડીઝ વિંગે નજરે નિહાળ્યું છે. આ બધી બહેનો જે અહીંયા આવી છે તે પાપડ અને મહિલા ગૃહ ઉદ્યોગનું કામ કરી રહ્યા છે. એની સાથે રેડીમેડ ગાર્મેન્ટ, હા, ઝઘડિયા ખાતે, ભરૂચ ઝઘડિયા ખાતે, અને તેઓ ભરૂચ ઝઘડિયાને બધી આજુબાજુના ગામડાની બહેનોને બોલાવી અને અમારી આ ચેમ્બર ઓફ કોમર્સની જે વિઝિટ હતી તે વિઝિટના આભારે ડૉક્ટર અમીબેન છે, કારણ કે તેઓ પણ સેવા રૂરલ સંસ્થાના ખૂબ જ સેવા આપી રહ્યા છે. થેન્ક યુ સો મચ આખી ટીમને અભિનંદન. જાગૃતિબેન, થેન્ક યુ સો મચ. એના બધા કેસીસ આવે ને તે મારી પાસે આવે અને દક્ષાની કામગીરી બહુ સરસ છે અને એકવાર એચઆઈવી એડ્સ નું જોવા જજો તમે. એમ ચોક્કસ અમે જોવા જઈશું અમારી લેડીઝ વિંગ ની સાથે. થેન્ક યુ સો મચ. શ્રીમતી અશ્મિતા ચાવડા, સ્લો ફેશનના ઓનર. આ મેડમનું કામ પણ જબરજસ્ત છે. એ મહિલાઓને એમ્પ્લોયમેન્ટ આપે છે. ચારસો થી વધુ મહિલાઓને એમ્પ્લોયમેન્ટ આપેલું છે એમણે. નેક્સ્ટ આપણા અચીવર છે શ્રીમતી તૃપ્તિ સિપાઈ સોલંકી. એ એક સ્ટાર્ટઅપ બિઝનેસ માટે એમનું આજે સન્માન થઈ રહ્યું છે અને તેઓ બુક વોર્મ એટલે વોકિંગ લાઇબ્રેરી ચલાવે છે. તો તેમને આજે નારી સન્માન, નારી ગૌરવ સન્માનથી નવાજવામાં આવે છે. ખૂબ જ સુંદર કામગીરી છે. આપણે એમના જ મોઢે સાંભળીશું થોડો વખત પછી. થેન્ક યુ સો મચ તૃપ્તિબેન. નેક્સ્ટ અચીવર છે મનીષાબેન જોબન દેસાઈ. તેઓ એક આર્કિટેક્ટ છે અને ખૂબ જ સુંદર લખે છે. હિન્દી અને ગુજરાતીને, આપણી ભાષાને એ જીવંત રાખવા માટે ખૂબ જ કામ કરે છે. એમને નારી ગૌરવ સન્માનથી SGCCI નવાજ્યું છે. નારી ગૌરવ સન્માન 2018 સમાજને રાહત ચિંધનારી સૌજન્યશીલ સન્નારીઓને ભાવપૂર્ણ સન્માન પત્રક છે. આ સમય જ્યારે વિકાસ કરે છે ત્યારે
એ સમાજને વિકાસવા માટે ઘણા બધા વ્યક્તિ વિશેષ તેના માટે કારણભૂત છે. વર્તમાન વિકસિત સમાજના પાયામાં તેના ઘડતરમાં આ ફાળો અમૂલ્ય છે. સતત કાર્યશીલ રહીને આપે જાહેર જીવન અને ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે અને પરંપરા તેમના માટે તેમને જાય છે. કોઈ પણ કાર્યને સફળતાપૂર્વક ન્યાય આપવા માટે જોગ, ઉત્સાહ, તાકાત અને ધગસ કરી બતાવવાની તેમની જરૂરિયાત પૂરી પાડે છે. આપશ્રીએ પાંચેય શબ્દોને પરિથાર્થ કરીને સમાજ જીવનને ઉજળું બનાવેલું છે. આપના કાર્ય કરી આપે સમાજના જીવનને ગરિમા અર્પી છે. આ માત્ર સ્નેહને નહીં પરંતુ સમગ્ર પરિવાર, સમાજ, નગર, રાજ્ય, વિશાળ એવા ભારત દેશનું ગૌરવ બદલ્યું છે. આ સન્માનપત્રને જે અહીંયા આગળ જે ઉપસ્થિત મહિલાઓ છે તેના માટે છે અને એ સન્માનપત્રમાં આ લખાયું છે તે આપ સૌના જાણમાં છે. નેક્સ્ટ આપણા અચીવર્સ છે સીમા અભિનવ માલવી, ટીટલી આર્ટ એટલે એકેડેમી ફોર એક્સેલન્સ. ખૂબ જ સુંદર કામ કરે છે અને મહિલાઓની લાગણીઓને એ કંડારી રહ્યા છે એમના પેઇન્ટિંગ દ્વારા. તેમને નારી ગૌરવ સન્માનથી નવાજવામાં આવે છે. થેન્ક યુ સો મચ સીમા. શ્રીમતી પૂજા પિયુષ વ્યાન, અત્યારે મને લાગે છે ત્યાં સુધી અહીંયા બેઠેલા બધા જ એમને જાણતા હશે. તેઓ એક મોટિવેટર છે અને સ્ટાર પર્સનાલિટીના ક્લાસીસ ચલાવે છે, પરંતુ એમનું અત્યારનું જે સ્ટેટસ છે ટીઆરા મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્લાસિક અને ટીઆરા મિસિસ પોપ્યુલર 2018 આ વખતે એમના ફાળે ગયો છે. તો સુરત માટે ખૂબ જ ગૌરવની વાત છે અને એસજીસીસીઆઈ તેમનું નારી ગૌરવ સન્માનથી નવાજે છે. આપણે પૂજા માટે બીજી એકવાર તાળી પાડીશું, કારણ કે પૂજાના હસબન્ડ કાલે જ 24 તારીખ 27 સ્પીચ 30 સ્પીચ અને 30 લોકેશન અને એ જે વર્લ્ડ રેકોર્ડ તોડી વાત જઈ રહ્યા છે હવે તોડી જ દેવાના છે એવું આપણે એમને આજે આપી રહ્યા છે. એટલે પિયુષ માટે જોરદાર તાળી. અને આવા પતિ પત્ની જ્યારે એક ગાડીના પડદા ચાલતા હોય છે ત્યારે આ પરિસ્થિતિ હોય છે અને આજે પૂજા માટે ગર્વ અનુભવીએ છીએ કે એને તો પોતે તો એવર લે પણ એના હસબન્ડને પણ સપોર્ટ કરો, એના ફેમિલી. તો આપણે પૂજા માટે અમારી ગોડ વિશેસ તમે સાથે જ છે પૂજાબેન. થેન્ક યુ સો મચ પૂજાબેન. થેન્ક યુ. નેક્સ્ટ આપણા વુમન અચીવર છે શ્રીમતી મીનાક્ષીબેન વખારિયા. તેઓ પ્રિન્સિપલ છે આરએસએમ પુનાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલના. એમણે ગુજરાત ગવર્મેન્ટે એક શિક્ષકનો એવોર્ડ આપેલો છે આ વર્ષ 2016માં. તો આ વર્ષે તેમની ફેવર નારી ગૌરવ સન્માનથી નવાજે છે. તેમને ગવર્નર તરફથી પણ એવોર્ડ મળેલો છે એક સફળ શિક્ષક તરીકે. થેન્ક યુ સો મચ. સ્પોર્ટ્સને કેમ બાકી રાખી શકીએ આપણે? સ્પોર્ટ્સને અંદર અચીવર આપણા સુરતમાં હજી પણ છે અને બીજા પણ આવતા રહેશે. મિસિસ ક્રિ અરે સોરી મિસ કૃષ્ણ બાબાવાલા ઇન્ટરનેશનલ ટેકવોન્ડો